નમસ્કાર દોસ્તો દોસ્તો વિટામિન બી ટ્વેલ્વ આપણા શરીરના આરોગ્ય અને સંતુલિત કામગીરી માટે ખૂબ જ મહત્વપૂર્ણ વિટામિન છે આપણા શરીરમાં આરબીસી આરબીસી એટલે કે રેડ બ્લડ સેલ્સનું નિર્માણ કરવા માટે વિટામિન બી ટ્વેલ્વનું હોવું ખૂબ જ જરૂરી છે આ એકમાત્ર એવું વિટામિન છે કે જેની અંદર તમને કોબાલ્ટ મેટલ જોવા મળે છે આટલા માટે જ આ વિટામિન તરીકે પણ ઓળખવામાં આવે છે દોસ્તો આપણે જે આહાર ખાઈએ છીએ તેમાં આ વિટામિનની માત્રા ખૂબ જ નહિવત હોય છે સૌથી વધુ વિટામિન બી ટ્વેલ્વ છે એ માંસાહાર વસ્તુઓની અંદર જોવા મળે છે જેવી કે માછલી તમે મટન છે આ ટાઈપ ચિકન છે આ ટાઈપનું કોઈ વસ્તુ ખાવ ઈંડા છે તેની અંદર પણ ભરપૂર માત્રામાં તમને વિટામિન બી ટ્વેલ્વ જોવા મળે છે પરંતુ શાકાહારી લોકો માટે વિટામિન બી ક્યાંથી મળે તેના વિશે આ વિડીયોની અંદર વાત કરીએ દોસ્તો વિટામિન બી ટ્વેલ્વ સૌથી વધુ છે એ કઈ બાર વસ્તુમાં રહેલી સૌથી પહેલી વસ્તુ તો દહીં દૂધ પનીર દૂધથી બનેલી કોઈ પણ પ્રકારની વસ્તુઓ કે જે તમારા ઘરે બનાવતા હોય કે બજારમાં મળતી હોય તેની અંદર ભરપૂર માત્રામાં વિટામિન બી ટ્વેલ્વ રહેલું છે હવે હું તમને ખાવાનો સમય પણ જણાવું તમારે રોજ એક વાટકી દહીં છે એ બપોરે ખાવું જોઈએ સવારે એક ગ્લાસ ગરમ દૂધ પીવું જોઈએ ગાયનું ગરમ દૂધ તમારે અઠવાડિયે એકથી બે વાર પનીરનું કોઈ પણ રીતે સેવન કરવું જોઈએ કાં તો સબ્જી બનાવીને અથવા તો તમે કાચું પણ ખાઈ શકો તમે માખણનો ઉપયોગ પણ અઠવાડિયા રોટલી કે કોઈ પણ બટર કોઈ પણ વસ્તુની સાથે તમે કરી શકો તો હવે બીજી વસ્તુઓની વાત કરીએ તો દોસ્તો સૌથી વધુ વિટામિન બી ટ્વેલ ત્યારબાદ સોયાબીનની અંદર પણ મળી આવે છે સોયાબીનનો ઉપયોગ આપણે સબ્જી બનાવવામાં કરીએ પછી ઘણી બધી વસ્તુ તમે વઘારીઓ ભાત કરવામાં પણ સોયાબીનનો ઉપયોગ કરતા હશો તો ત્યારબાદ ચીઝની અંદર રહેલું છે માછલી ઈંડા તો આપણે જોયું જ છે ત્યારબાદ મગફળીની અંદર મગફળી બી ટ્વેલ્વ ભરપૂર માત્રામાં રહેલું છે મગફળી એટલે જે ચોરવાડ અને સોર સોરઠ વિસ્તારની અંદર જે સૌથી વધારે પાકવામાં આવતું જે વસ્તુ છે મગફળી તેની અંદર વિટામિન બી ટ્વેલ્વ પ્રોટીન કેલ્શિયમ વિટામિન સી જેવા ઘણા બધા તત્વો છે એ રહેલા છે આ ઉપરાંત વાત કરીએ તો બ્રોકોલી એક જાતનું કોબીજ ટાઈપનું એક શાકભાજી આવે છે તો બ્રોકોલીની અંદર પણ વિટામિન બી સારી માત્રામાં મળી આવે તમારે બપોરે એનો સંભાર બનાવીને પણ યુઝ કરી શકાય છે પાલકની અંદર પણ વિટામિન બી ટ્વેલ્વ ભરપૂર માત્રામાં મળી આવે છે પાલકની ભાજીનો તમે સબ્જી બનાવીને ઉપયોગ કરી શકો એનો દરરોજ સવારમાં પાલકની ભાજીનો જ્યુસ બનાવીને પી શકો આની અંદર વિટામિન સી વિટામિન એ ઉપરાંત ઘણા બધા એવા તત્વો રહેલા છે જે આપણા વાળને ખરતા અટકાવે આંખોની રોશનીને વધારે છે આ સિવાય ફ્રૂટની વાત કરીએ તો વિટામિન બી ટ્વેલ્વ સફરજનમાં પણ રહેલું છે અને સૌથી વધારે કેળાની અંદર વિટામિન બી ટ્વેલ્વનું પ્રમાણ સારી માત્રામાં મળી આવે છે કેળા આપણા શરીરના બંધારણ માટે પણ ખૂબ જ ઉપયોગી છે તો આ વિડીયોને લાઈક કરો શેર કરો થેન્ક યુ